अमदावाद सहित समग्र देश में लॉकडाउन की आण पर्वतवी रही छे। कामकाज विना घरे बैठा नवरा धूप बैठेलाओने समय केमनो पसार करवो तेनी मूंझवण छे। तो श्रमजीवी परिवारोनी पण हालत कई वखाणवा जेवी नथी। राजस्थान थी पोतानी सारवार माटे आवेला परंतु लॉकडाउन ने कारणे अमदावाद में फसायेला कलाकार परिवारनी वात ज नहीं पण संगीत पण सांभळवा जेवू छे। तेओ समय पसार करवा माटे रावण हत्था पर प्रार्थनाओ वगाड़ी छे अने लॉकडाउन ना बंदोबस्त माटे फरज बजावी रहेला पुलिस जवानोनुं पण मनोरंजन करे छे। અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલો જાયડસ હોસ્પિટલ રોડ હાલમાં સાવ સુમસાન છે, પણ આ રસ્તાની ધારે મિત્રની સાયકલ રિક્ષા પર બેસીને મૂળ રાજસ્થાનના દેવધર ગામના વતની કિશનભાઈ ભરથરી લોકડાઉનનો સમયનો ગાળો પસાર કરવા પોતાનું વારસાગત વાંચિત્ર વગાડી રહ્યા હતા। કિશનભાઈ મૂળે કલાકાર એવા ભરથરી સમાજના છે। લોકડાઉનમાં અમદાવાદના તમામ રોડ રસ્તા સુમસાન બની ગયા છે। કાળ જ્વાળ ગરમીમાં पशु पंखी पण छायडो सुधी शांत पड़ी गया छे। त्यारे आ लोक कलाकार रावण हत्ता ना तार जणजणावी मीठा मधुर सुरो रेलावी रह्या छे। त्या मूळ राजस्थान ना देवधर ना छो? अहीं आगळ केटला वखत थी रह्यो? अहीं मने आया ने कम से कम 25 दिवस जेवा थया। 25 दिवस थई गया। अच्छा, जमवानुं मळे छे? जमवानुं मळे छे साहेब। कोण आपी जाय छे? अमुक थलतेज ना पेला साहेब छे के ए आपी जाय छे, पोलीस वाला साहेब छे ने राणा साहेब। મજૂરી કરતો હતો પણ તે અમદાવાદમાં આવ્યો તો હું અહીંયા પેલો સિવિલમાં સરિયો કઢાવવા માટે બસ એમનો પેલો આઉટ થયું એટલે બંધ થઈ ગયું। અચ્છા, બંધ થઈ ગયું એટલે અહીંયા કાઢી જરૂર છે। અચ્છા, પછી એમ ખાવાનું તો આપી જાય પણ ચાના ને ખોડના પૈસા। કિશનભાઈ પોતાના માદરી વતનમાં રહેતા હતા, પરંતુ વર્ષો પહેલા થયેલા માર્ગ અકસ્માતમાં પગમાં સળિયો નખાવ્યું હતું। હવે તેને કઢાવવા અમદાવાદ આવ્યા હતા। હજુ ગત મહિને જ અમદાવાદ આવ્યા અને લોકડાઉન જાહેર થઈ ગયું અને પગની સારવાર બાજુ પર રહી ગઈ અને રહેવાના ફાંફા પડી ગયા। આ લોક કલાકારે પોતાના દુખડા રડવાને બદલે સંગીતને સાથી બનાવી દીધું છે। વળી ભલે પોતે લખપતિ નથી, પણ પોતે અને પોતાના બાળકોને પણ માસ્ક પહેરાવી પોતાની જેટલી બને તેવી રીતે કોરોનાને હરાવવાના પ્રયાસો કરી રહ્યા છે। દિવસ દરમિયાન સેવાભાવી લોકો તેઓને બિસ્કિટ વેફર આપી જાય છે। તેઓ બંદોબસ્તમાં ફરજરત પોલીસ જવાનોનું મનોરંજન કરે છે। થલતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા પણ દરરોજ સાંજે જમવાનું મોકલે છે। ગુજરાતની આજ તો તાસીર છે કે અત્યારના કપરા સમયમાં એકબીજાને સાચવી લીધા છે। આવા અજાણ્યા બી લોકો આપી જાય છે, એટલે શું થયું એમાં સરિયાનું ઓપરેશન ના પાડી જાય? ના નથી પાડી, એટલે હજી ગયો જ નથી હું, ત્યાં જવાનો જ હતો એટલામાં તું આ કોરોના વાયરસ કે છે ને એમાં બંધ થઈ ગયું। અચ્છા, એટલે બહાર નીકળવાનું જ નહીં, એટલે એક્સિડન્ટ અહીં રાજસ્થાન દેવધરમાં થયેલો। અચ્છા, પછી એટલે અત્યારે આમ પગ વળે ખરો? પગ વળે છે પણ આમ વધારે ચાલી નહીં શકતો। અચ્છા, કેટલા વખત પહેલાં એક્સિડન્ટ થયેલો? 15 વર્ષ થયેલો। ઓહો, બહુ જૂનો એક્સિડન્ટ છે, એટલે હજુ અંદર સરિયો છે? અંદર સરિયો છે, 11 ઇંચ કાઢવો પડશે। અચ્છા અચ્છા, તો અહીંયા આગળ કેટલા વખત થી? અહીંયા તો 25 દિવસ જેવા થયા છે। બરાબર છે, આજ લારી કઈથી લાયા? લારી પર ત્યાં બેઠો હતો એટલે ભાઈબંધ કહે છે કે લઈ જા કે તું આ છોકરાનું તો તારે પૂરું થાય। અચ્છા, એવું છે, બરાબર છે, સરસ। આ રાવણ હતો કહેવાય, શું કહેવાય ને? રાવણ હતો કહેવાય, રાવણ હતો કહેવાય ને? તો રાવણ હતો ખાલી એમનો શોખથી વગાડો છો? ના, મારો જલમે ચેનલ છે ને, મારા બાપ દાદા નું બાપ દાદા નું હા, તો તમારો ભરતરી એટલે તમારો તો આ મૂળ વારસાગત તમારો આ ધંધા રોજી આ બધું આજ છે? બરોબર છે, ઓકે। તો અત્યારે રાવણ હત્તા વગાડનારા આમ રહ્યા ખરા કે કોઈ એનો બહુ ખાસ કદર નહીં? કદર નહીં છે, અમુક અમુક કદર કરે ગામડામાં, ખરી ગામડામાં કરે, સિટીમાં અમુક માણસ પડ્યા છે। અચ્છા, એવું છે, સિટીમાં પડ્યા? બરાબર છે, ઓકે। ઘેર ખેતી બીતી કરી? ના, ખેતી બીતી કશું નહીં। કોરોના કાળમાં લોકોને શું કરવું શું ન કરવું
અને લોકડાઉનની અસર તળે ઊંડી ચિંતામાં સરી પડ્યા હોય ત્યારે સહુ લોકો પોતાને મનગમતું કામ કરી શકે અથવા નવો શોખ વિકસાવી લે તો આ લોકડાઉન આમ ચપટી વગાડતા દૂર થઈ જશે તે નિશ્ચિત છે।